તાજેતરમાં ધંધુકામાં બનેલ ઘટના નરાધમો દ્વારા થયેલ હિન્દુ કિશનભાઈ ભરવાડની હત્યા સંદર્ભે આજરોજ તારીખ એકત્રીસ એક બે હજાર બાવીસની સોમવારના રોજ તમામ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી તાજેતરમાં ધંધુકામાં બનેલી ઘટનાના નરાધમો દ્વારા થયેલ હિન્દુ કિશનભાઈ ભરવાડની હત્યા સંદર્ભે આજ રોજ તારીખ એકત્રીસ એક બે હજાર બાવીસ ને સોમવારના રોજ તમામ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી આ તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં બોડી સંખ્યામાં જોડાયા હતા ગારિયાધર મામલતદાર સુધી રેલી કાઢીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

મામલતદાર આવેદન આવેદનપત્ર આપ્યું છે કે ધંધુકાની અંદરમાં જે કિશનભાઈ બોળિયાની હત્યા કરવામાં આવી તેને ફાંસીની સજા આપવામાં આવે અને આમાં જેટલા પણ આરોપી હોય તેને પકડવામાં આવે અને સજાએ ફાંસીની સજા આપવામાં આવે તેવી સમગ્ર હિન્દુ સમાજની માંગ છે અને આજે બંધ બંધલાન છે આગામી સમયમાં જેમને ફાંસી નહીં આપવામાં આવે તો સમગ્ર સમાજ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું એવી અમારી સિમકી આપવામાં આવી છે બરાબર આજે અમે જે કિશનભાઈની હત્યા થઈ એ સંદર્ભે આજે અમે આવેદન આપવા આવ્યા છીએ આની પહેલાં પણ અમે આવેદન દીધું હતું આજે આવેદન જે દીધું છે એ આવેદન અમે આજે જે આવેદન દઈશું એમાં અમને સરકારે બહુ સપોર્ટ કર્યો છે અને આરોપીને પકડી પણ લીધા છે આરોપીને પકડી અને એને ફાંસીની સજા થાય એવી અમારી નમ્ર અપીલ અને જો નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું મુકેશ કંટારિયા સાથે રમેશ ઝુંજુવાડીયા બીએસ નાઇન ટીવી ન્યૂઝ ગારિયાધાર